नमो नमः मित्राणि, कक्षा बार धोरण बार नी अंदर संस्कृत विषय नी अंदर पांचमो एकम काव्य एनो आज आपणे अभ्यास करवानो छे, जेनु शीर्षक छे यक्ष युधिष्ठिर संवाद। यक्ष अने युधिष्ठिर वच्चेनो संवाद एटले के वातचीत। मित्रों, आप सब जाणो छो ए रीते आपणा संस्कृत साहित्यमां रामायण अने महाभारत बने महाकाव्य है। महाभारत है 1,00,000 श्लोक एनी अंदर समाविष्ट है। अने यन्न भारते तन्न भारत एवं कहेवायेलुं छे के जे महाभारत में है ते ज बधे छे, ने जे महाभारत में नथी ते क्यांय नथी। एटले संपूर्ण भारतनुं एमां वर्णन छे। आनी अंदर आवती एक कथाना आधारे अहीं आ काव्य छे। एनी अंदर पांडवो अने कौरवोनी कथा छे। महाभारत बने वच्चे युद्ध एटले के जुगार नो आयोजन थाय छे। एनी वच्चे एवी शरत होय छे के जे जुगार मां हारे एने 12 वर्ष नो वनवास अने 13मुं वर्ष अज्ञातवास छुपाई गयो। अने ए दरमियान अज्ञातवास मां तो जीतनार फरीथी एने शोधी काढे भारत मांथी, तो एने फरीथी 12 वर्ष जंगल मां जवानुं अने 13मुं वर्ष फरीथी 13मुं वर्ष छुपाई गयो। હવે આપણે જાણીએ છીએ મુજબ પાંડવો છે જુગારમાં હારી જાય છે અને જંગલમાં ફરવા મજબૂર બને છે। હવે હસ્તિનાપુર એટલે કે દિલ્હીથી ફરતા ફરતા ચાલતા ચાલતા તેઓ જંગલોમાં ગિરિકંદરાઓમાં આગળ વધે છે। એમાં એક જંગલની અંદર જ્યારે પ્રવેશ કરે છે પાંડવો, ત્યારે એમને તરસ આવે છે। એટલે સૌથી પાંડવમાં નાનો નકુલ એ કહે છે કે ચાલો હું પાણી શોધી લાવું છું, તમે અહીં વિશ્રાંતિ કરો વૃક્ષ નીચે। પાણી શોધવા જાય છે દૂર, તો એક જળાશય જોવે છે અને પાણી જેવો પીવા જાય છે પોતે, ત્યાં એક અવાજ આવે છે આકાશવાણી જેવો યક્ષનો, કહે છે કે થોભો આ જળાશય ઉપર મારો અધિકાર છે। યક્ષને કહે છે મારા પ્રશ્નનો ઉત્તર આપ્યા વિના કોઈ એમાં પાણી પી શકતું નથી, પરંતુ પોતે ક્ષત્રિય છે, મા બલિષ્ઠ છે, પાંડવોનો ભાઈ છે, પાંડુપુત્ર છે, એના અભિમાનથી પેલો નકુલ એને ઉગણે છે અને કે જાજા મારે તારા પ્રશ્નના જવાબ નથી આપવાનો કરીને પાણી પીવા જાય છે। અને પરિણામે એ નિશ્ચિત જેવું પાણી પીએ છે નિશ્ચેતન થઈને એટલે કે આમ બેભાન થઈને ડરી પડે છે। ક્રમશ બધા જાય છે, સહદેવ અર્જુન ભીમ બધા જાય છે અને બધા દેવાંશે ઢળી પડે છે। અંતે જ્યારે યુધિષ્ઠિર એ જળાશય પાસે પહોંચે છે, કારણ કે એક પછી ભાઈ જાય છે પણ પાછા આવતા નથી, એટલે ચિંતા થાય છે, એ પણ પાણી શોધવા નીકળે છે અને ભાઈઓની શોધ માટે નીકળે છે, પોતાના ભાઈઓને અચેતન અવસ્થામાં ત્યાં પડેલા જોવે છે, એટલે એને થાય છે કે કંઈ અજુગતું ઘટના બનેલી હોવી જોઈએ। એ પણ પેલા પાણી પીવા જાય છે, ત્યાં યક્ષનો અવાજ આવે છે, ત્યાંથી આપણો આ કાવ્ય પ્રારંભ થાય છે। મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતમાંથી આ બધા શ્લોકો દેવાયા છે। હવે આપણે એના યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચેની જે વાતચીત છે, પ્રશ્નોત્તર છે, એની ચર્ચા કરીએ। યક્ષ ઉવાચ, યક્ષે કહ્યું, પાર્થ મા સાહસમ કારસિ મમ પૂર્વ પરિગ્રહ પ્રશ્નાન ઉક્ત્વા તુ કૌંતેય તતઃ પીપહરસ્વ ચ। હે પાંડુપુત્ર પાર્થ, પાર્થ સામાન્ય રીતે મહાભારતમાં અર્જુન માટે વપરાયેલો શબ્દ છે, પણ એ શબ્દ આવ્યો છે પૃથાનો પુત્ર પાર્થ, તો પૃથા એટલે કે કુંતી, તો કુંતી પુત્ર તો પાંચે પાંચ ગણી શકાય, અને આમ જુઓ તો ત્રણ અર્જુન ભીમ અને યુધિષ્ઠિર એ કુંતાના પુત્ર, એટલે યુધિષ્ઠિર માટે પણ પાર્થ શબ્દ અહીં વપરાયો છે। એટલે યક્ષ છે જ્યારે યુધિષ્ઠિર પાણી પીવા જાય છે ત્યારે કહે છે કે હે પાર્થ, હે યુધિષ્ઠિર, મા સાહસમ કારસિ મમ પૂર્વ પરિગ્રહ, પૂર્વ પરિગ્રહ એટલે કે પ્રથમ અધિકાર। યક્ષ કહે છે કે આ જળાશય પર મારો પ્રથમ અધિકાર છે અને એમાં એનો ભંગ કરીને તું સાહસ કરીશ નહીં, મા કારસિ, કારસિ એટલે કરીશ, સાહસ એટલે કે સાહસ, મા
મારા અધિકારનો ભંગ કરવાનો તું સાહસ કરીશ નહીં। પ્રશ્નાન ઉક્ત્વા તુ કૌંતેય, જો હવે કૌંતેય શબ્દ આવ્યો, કુંતાનો પુત્ર, હે કુંતાના પુત્ર, પ્રશ્નાન ઉક્ત્વા, પ્રશ્નના ઉત્તર આપીને, તત પછી પીબ પી ચ હરસ્વ અને લઈ જા, હર હર એટલે હરી લેવું, લઈ જવું, પેલા મારા પ્રશ્નનો ઉત્તર આપ, પછી પાણી પી અને પાણી લઈ જા, એમ કીધું। યુધિષ્ઠિર વાચ, યુધિષ્ઠિરે કહ્યું, ન ચાહં કામયે યક્ષ તવ પૂર્વ પરિગ્રહં, યથા પ્રજ્ઞં તુ તે પ્રશ્નાન પ્રતિવક્ષામિ પૃચ્છમાન। શું કીધું કે હે હે યક્ષ, તમારા પ્રથમ અધિકાર ની હું કામના ઈચ્છા કરતો નથી, હું તમારા અધિકારના ભંગ કરવાની કોઈ ઈચ્છા ધરાવતો નથી। યથા પ્રજ્ઞા, યથા એટલે જેવી, જેવી મારી પ્રજ્ઞા હોય, યથા એટલે જેવી, અને પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ, મારી જેવી બુદ્ધિ છે તે મુજબ તે પ્રશ્નાન પ્રતિક્ષામિ, તમારા પ્રશ્નનો હું એ રીતે ઉત્તર આપીશ। પૃચ્છમાં, મને પૂછો। યક્ષ વાચ, કિમ સ્વત ગુરુતરં ભૂમે, હવે યક્ષે પ્રશ્ન પૂછ્યો, શું કીધું, કિમ સ્વત, જો આપણે લખ્યું છે કિમ સ્વત એટલે કે કઈ વસ્તુ ગુરુતરં એટલે કે વધારે શ્રેષ્ઠ તો વધારે ઊંચી છે, ભૂમે ભૂમિગત, કિમ સ્વિત એટલે કે અહીંયા ગુરુતર એટલે કે વજનવાળ, એ અર્થ મને ભૂમિથી પણ વધારે ભારે વજનદાર કોણ છે, કિમ સ્વત ઉચ્ચતરમ ચ ખાત, ખાત એટલે આકાશ, આકાશથી પણ વધારે શ્રેષ્ઠ ઊંચું શું છે, કિમ સ્વિત શીઘ્રતરમ વાયો, વાયુ પવન હવા, એનાથી ઝડપી ગતિ વાળું શીઘ્રતરમ કોણ છે, કિમ સ્વિત બહુતરમ તૃણા, તૃણ એટલે કે ઘાસનું તણખું, ઘાસના તણખલાથી પણ વધારે ઝડપી વિકાસ સાધના, વિકાસ પામના કોણ છે, ચાર પ્રશ્ન પૂછ્યા છે અને યુધિષ્ઠિરે એનો હવે ઉત્તર આપ્યો છે, સાંભળો। માતા ગુરુતરા ભૂમે ખાત પીતોચ્ચતરા દત્તા, મનઃ શીઘ્રતરં વાયો ચિંતા બહુતરી તૃણાન। યુધિષ્ઠિર ઉત્તર આપતા કહે છે કે માતા ગુરુતરા ભૂમે, માતા છે આપણી, માં જનની, માતા અંબા મધર, એ ભૂમિથી પણ વધારે વજનદાર આપણા જીવન માટે છે, અને ખાત પિતોચ્ચતર તથા અને આકાશથી પણ ઊંચું વિશાળ જેનું વ્યક્તિત્વ હોય એવા પિતાજી છે, ફાધર। પછી ત્રીજા પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે મનઃ શીઘ્રતરમ વાયો, માણસ એટલે કે માનવીનું મન એ વાયુથી પણ વધારે શીઘ્ર ઝડપી ગતિશીલ છે, ચિંતા બહુતરી તૃણા, અને આ વિશ્વમાં સમાજમાં ચિંતા છે, ટેન્શન એ ઘાસથી પણ ઝડપી વિકાસ સાધનાર છે, એટલે કે આગળ વધનાર છે। બહુ સરસ મજાના અને સાચા ઉત્તરો યુધિષ્ઠિર આપે મિત્રો। તો માતા પિતૃ ચરણ કમલે વ્યો નમઃ, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, આ જ વાત જે વેદની અંદર કહેવાય છે એ જ વાત અહીંયા યુધિષ્ઠિર કહે છે કે માનવીના જીવનમાં માતા અને પિતાનું સ્થાન કોઈ લઈ શકે નહીં, ભૂમિ જેમ આપણને ધારણ કરે છે અને આપણે હસતા રમતા એના ખોળે વિચારીએ છીએ, એ જ રીતે માતા છે એ ભૂમિથી પણ શ્રેષ્ઠ છે અને આકાશથી પણ વિશાળ અને શ્રેષ્ઠતા ધરાવનાર આપણા પિતા છે। મન છે માનવીનું એ વાયુથી પણ તેજ ગતિથી વિચારનારું છે, જો આપણે મનથી શરીરથી અહીંયા બેઠા હોય ખંભાલિયા અને મન આપણું અમેરિકા વયું જાય, દિલ્હી વયું જાય, અમદાવાદ વયું જાય, આપણે મનથી ગમે ત્યાં પહોંચીએ છીએ, તો વાયુથી પણ તેજ ગતિ છે, અને ટેન્શન આપણે અત્યારે જાણીએ છીએ કે વર્તમાન સમયમાં ટેન્શન ચિંતા એનાથી અનેક રોગો થાય છે,
ની માણસ ગાંડો થઈ જાય છે અને ઘણી વાર તો એટેક આવી જાય ટેન્શન ને કારણે માણસ મૃત્યુ પણ થાય તો ચિંતા છે એ ઘાસ આમ તો વરસાદ વરસે ત્યારે ઘાસના કણખલા ફૂટી નીકળે ઝડપથી મોટા થાય પણ ચિંતા એનાથી પણ મોટી થતા છે આમ સંતોષપ્રદ ઉત્તર યુધિષ્ઠિર છે યક્ષને આપે છે આગળ પણ એની વચ્ચે સંવાદ થાય છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું મિત્રો અને આમ સરળ છે શ્લોકો એનું ભાષાંતર યાદ રાખજો અને ખાસ કરીને એના પ્રશ્નોત્તર છે એ આપણે યાદ રાખવાના છે વધારે ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં જય તો સંસ્કૃતમ જય તો ભારત.